સુરતના પુણામાં ધોળા દિવસે ભરચક ટ્રાફિક સાથેના વિસ્તારમાંથી મંડપના કાપડના વેપારી સાથે 11,70,000ની રૂપિયાની ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના બનવા પામી છે। વેપારી અને તેના પુત્રની નજર ચૂકવી તેને વાતમાં રાખી કારમાં મૂકેલી બેગ અજાણ્યા ગઠિયાઓ સેરવી ફરાર થઈ ગયા છે। ગાડીમાંથી ઓઇલ પડતું હોવાનું કહી વેપારીને ગાડીમાંથી ઉતાર્યા અને ત્યારબાદ પાછળથી એક ગઠિયો આવી કારમાં મૂકેલી બેગ લઈ બાઇક પર ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધી તમામ ગઠિયાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતમાં ફરી એક વખત ધોળા દિવસે ભરચક ટ્રાફિક વિસ્તારમાંથી બિંદાસ ચોરીને અંજામ આપતી ઘટના પ્રકાશમાં આવી છે। આ પ્રકારની ઘટનાઓ દ્વારા તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ ઘટનાઓને અંજામ આપે છે। ફરી સુરતના પૂણા વિસ્તારમાંથી કાપડના વેપારી પાસેથી અજાણ્યા ગઠિયાઓએ રૂપિયા 11,70,000ની બેગ લઈને ફરાર થઈ ગયા હતા। સુરતના વેસુ કેનાલ રોડ પર રહેતા 32 વર્ષીય સુરેશકુમાર મોતીલાલ બગરેચા પૂણા સ્થિત આઈ માતા પાસે આવેલા રઘુવીર બિઝનેસ એમ્પાયરમાં મંડપમાં કાપડનો વેપાર કરે છે। ગત રોજ તેઓ તેમના પિતા સાથે ઘરેથી દુકાને જવા માટે નીકળ્યા હતા ત્યારે 11,70,000ની રોકડ બેંકમાં ભરવા માટે બેગમાં મૂકી તે બેગ કારની પાછળની સીટમાં મૂકી હતી। સુરેશભાઈ અને તેમના પિતા અધરસ્તે પર્વત પાટિયા કબૂતર સર્કલ પાસે ઊભા રહ્યા હતા। દુકાનના કામ માટે તેઓ સ્ટેશનરી લેવા ઊભા હતા અને તેઓને ત્યાં કાર પાર્ક કરી હતી। આ દરમિયાન સુરેશભાઈ કારમાં બેઠા હતા ત્યારે તેના પિતા સ્ટેશનરી લેવા ગયા હતા। આ સમયે એક બાદ એમ 20 થી 22 વર્ષના યુવકોએ ગાડીના બોનેટ સામે ઇશારો કર્યો હતો, પરંતુ સુરેશભાઈએ ધ્યાન આપ્યું ન હતું અને તેમના ઇશારાથી ઈરાદાઓને તેમણે સમજી શક્યા ન હતા। સુરેશભાઈના પિતાજી સ્ટેશનરી લઈને આવ્યા હતા, તેઓ સ્ટેશનરી ગાડીમાં મૂકી તે સમયે ત્રીજા ઈસમે સુરેશભાઈના પિતાને બોનેટ પર ઓઇલ પડ્યું હોવાની વાત કરી હતી, જેથી સુરેશભાઈના પિતાએ બોનેટ ચેક કરવાનું કહેતા તેઓ ગાડીમાંથી ઉતરી ચેક કરતા હતા, જ્યાં બોનેટના નીચલા ભાગે ઓઇલ પડેલું હતું, જેથી તેઓએ ગાડીના આગળનું બોનેટ ખાલી કરીને ચેક કર્યું હતું, જેમાં ગાડીમાંથી ઓઇલ પડતું ન હતું એટલે તેઓએ બોનેટ બંધ કર્યું હતું, જેથી તેના પિતાને શંકા જતા તેઓએ ગાડીમાં રહેલી બેગ ચેક કરવાનું કહેતા સુરેશભાઈએ જોયું તો ગાડીમાં 11,70,000 રૂપિયાની ભરેલી બેગ ન હતી, જેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। પૂણા વિસ્તારમાંથી 3 જેટલા ગઠિયાઓ ચાલાકીપૂર્વક મંડપના કાપડના વેપારી સાથે કરેલી લાખો રૂપિયાની ભરેલી બેગની ચોરીની તમામ કરતૂત નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ સીસીટીવીમાં ગઠિયાઓ દ્વારા ગાડીની રેકી કરવામાં આવી ત્યારબાદ વેપારીનું ધ્યાન આકર્ષિત કર્યા બાદ નજર ચૂકવીને સિફતાઈપૂર્વક ત્રીજો વ્યક્તિ કારમાંથી બેગ લઈને ફરાર થઈ જાય તે તમામ કરતૂત નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી।